તો શરૂઆત વૈશ્વિક બજારોથી કરીએ. ગઈકાલે આપણે જે રીતે ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર જોયો હતો ક્લોઝિંગ સમય, એવો જ કારોબાર ત્યાં પેન આઉટ થતો દેખાયો. ડાઓ ફ્યુચર એસએનપી નાસ્ડેકમાં તમે ક્લોઝિંગ જે જોઈ છે એ ફ્લેટ ટુ પોઝિટિવ છે. એસએનપી એ કહી શકાય કે નવા હાઈસ તો ચડ્યા છે પણ એટલી સ્ટ્રેન્થ અત્યારે જોવા નથી મળી રહી ઇન્ડેક્સ લેવલે. તમે અત્યારે એશિયન માર્કેટ્સ પર નજર કરો, દબાણ છે. નિક્કઈ, શાંઘાઈ, હેંગસેંગ ત્રણેયમાં તમે જુઓ તો ખાસી વીકનેસ જોવા મળી રહી છે. નિક્કઈ તો ફ્લેટ જોવા મળશે પણ શાંઘાઈ અને હેંગસેંગ પર નજર કરો તો ઓલમોસ્ટ 0.5% ઘટાડો ત્યાં તમને નોંધાઈ રહ્યો છે. એનું કારણ તમે જો, કારણ કે પ્રી ઓપન સેશનમાં અત્યારે યુએસ માર્કેટ્સ નેગેટિવ દેખાઈ રહ્યા છે, ડાવ ફ્યુચર્સમાં દબાણ છે, એસએનપી ઘટાડે ચાલી રહ્યો છે, નાસ્ડેકમાં તમે 0.5% ઘટાડો જોઈ રહ્યા છો, તો જે સંકેત છે અત્યારે કહી શકાય યુએસના ફ્યુચર્સથી એ એટલા સારા નથી મળતા દેખાયા. ગઈકાલે તમે એક શાર્પ મૂવ જોયો હોય તો એ ક્રૂડમાં જોયો હતો, ઓલમોસ્ટ $72 પાસે પહોંચતો દેખાયો હતો. ગઈકાલે તમને ખ્યાલ હોય આ સમયે 70.78-79 લેવલ હતા, આજે 71.78 લેવલ દેખાઈ રહ્યા છે. સોનામાં બહુ ખાસ ફરક નથી પડ્યો પણ હા, બોન્ડ યીલ્ડ પર નજર કરો તો ત્યાં એક શાર્પ વધારો તમને ચોક્કસ જોવા મળી રહ્યો છે. હવે આ વચ્ચે એકાદ બે વસ્તુ કઈ એવી બની છે જેનાથી માર્કેટ આટલા સ્થિર આપણને જોવા મળી રહ્યા છે. એક તો જેક્સન હોલની મીટિંગ છે જે અત્યારે આપણે હેડલાઇનમાં સાંભળ્યું, એ આવતીકાલે થવાની છે અને આવતીકાલે સાંજે યુએસમાં થશે ભારતીય સમય પ્રમાણે, તો આપણે એને સોમવારે પચાવવાના છે. બીજું તમે જો આ એક સ્થિર બધા રાહ જોઈ રહ્યા છે ફેડ ચેરમેન શું બોલશે અને શું મંતવ્ય આપશે, કારણ કે થોડો સિચ્યુએશન બદલાતી દેખાઈ રહી છે. હવે તમે જો જે અત્યારે કેસીસ આવી રહ્યા છે યુએસમાં એ નાના બાળકોમાં આવી રહ્યા છે, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ફૂલ થતા દેખાઈ રહ્યા છે અને જે રીતે ડૉક્ટર્સ માની રહ્યા છે કે પેન્ડેમિક વખતે જે પહેલાં શરૂઆતમાં જે આંકડાઓ હતા એનાથી ડબલ આંકડાઓ થતા દેખાયા છે અને આ એક મેજર કન્સર્ન અત્યારે યુએસમાં દેખાઈ રહ્યો છે. મોટાઓને તો તકલીફ છે જ પણ હવે બાળકોમાં આ ડેલ્ટા વેરિયન્ટના અથવા તો કહેવાય જે કોવિડ ઇન્ફેક્શન્સ વધતા દેખાઈ રહ્યા છે અને આ એક મેજર કન્સર્ન દેખાઈ રહ્યું છે. એટલે આપણે માની શકીએ કે આવતીકાલે જ્યારે ફેડ ચેરમેન પોતાનું મંતવ્ય આપશે ત્યારે આ કન્સર્ન અથવા તો આ કોશિયસ વ્યૂ એમના સ્ટેટમેન્ટમાં કદાચ આવી શકે છે અને માર્કેટ એને સમજવાની અત્યારે કોશિશ કરી રહ્યું છે. પણ આપણે જાણીએ ટેકનિકલ ફ્રન્ટ પર શું બની રહ્યું છે. જેનમ સિક્યોરિટીઝના કિરણ જાની જોડાઈ ગયા છે. કિરણ, આપથી હું જાણવા માગીશ, ડાઉ અત્યારે ફ્લેટ ટુ પોઝિટ નેગેટિવ જ આપણે કહી શકીએ, ગઈકાલે બંધ થયો અને અત્યારે સંકેતો પણ નેગેટિવ દેખાઈ રહ્યા છે, એવામાં હવે કઈ રીતની સિચ્યુએશન ગ્લોબલી બની રહી છે? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઓવરઓલ ગ્લોબની વાત કરીએ તો ગઈકાલે આપણે જોયું કે એશિયન માર્કેટ ગ્રીન નોટ ઉપર ઓપન થયા હતા પણ સસ્ટેન ના થઈ શક્યા અને નોર્મલી આપણે જોયું કે ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝ આપ્યું હતું. એની સામે ડેવલપ માર્કેટ તમે જોશો તો એ ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યા હતા અને મેઇન જે એક આપણને સારું એવું સંકેત મળી રહ્યા હતા એ યુએસ વીક્સ તરફથી મળતા હતા, જેમાં 3.3% ઘટાડો જોવા મળ્યો હતો. અને બીજું આજે એક ઇમ્પોર્ટન્ટ ડેટા બીજા આવવાના છે યુએસ તરફથી, ક્વાર્ટર ટુ ના જીડીપી ડેટા. તો આ ડેટાને કારણે આપણે જોયું કે ગઈકાલે અને ઇનફેક્ટ આજે સવારે એશિયન માર્કેટમાં થોડું કોશિયસ વ્યૂ યા તો કોશિયસ અપ્રોચ જોવા મળે છે ટ્રેડર તરફથી. યુએસ જીડીપી ડેટાની સાથે સાથે બીજા એક ઇમ્પોર્ટન્ટ ડેટા આવવાના છે યુએસના જોબલેસ ક્લેમ. જે રીતે તમે મેન્શન કર્યું કે લાસ્ટ 15 દિવસમાં કે 20 દિવસમાં યુએસમાં કોરોનાના કેસીસ વધી રહ્યા છે તો ચાન્સીસ છે કે જોબલેસ ક્લેમ પણ વધીને આવે. તો જોબલેસ ક્લેમ અગર જો વધીને આવે છે અને જીડીપી પણ જો એક્સપેક્ટેશનની આજુબાજુ આવે છે તો ડેફિનેટલી કાલની જેક્સન હોલની મીટિંગમાં આ બંને વસ્તુ કન્સિડર થશે, જેના કારણે ટ્રેડરો એક્સપેક્ટ કરે છે કે થોડું કોશિયસલી જઈએ અને ઓપનર લેવલ ઉપર આપણને થોડું પ્રોફિટ બુકિંગ દેખાય છે, લોકો પોતાની પોઝિશન હેજ કરીને પણ ચાલતા દેખાય છે. બીજી તરફ તમે ઇન્ટરનેશનલ કોમોડિટીઝ જોશો તો ક્રૂડ ઓઇલમાં એક શાર્પ અપસાઇડ આપણને જોવા મળી છે, પરંતુ એની સામે ડોલર ઇન્ડેક્સ જોશો તો 3 દિવસના ઘટાડા પછી હવે પાછું 93 લેવલની ઉપર આવી રહ્યું છે, જેના કારણે આપણે ગોલ્ડ અને બીજા બેઝ મેટલની અંદર એક નેગેટિવ ક્લોઝિંગ યા તો એક ડાઉન ટ્રેન્ડ આપણે જોવાનું સ્ટાર્ટ કર્યું છે. તો ઓવરઓલ જે સેટઅપ છે એ સેટઅપ થોડું કોશિયસ રહીને રહેવું જોઈએ. અગર ટ્રેડર્સની ઓવરલેવરેજ પોઝિશન હોય તો તમે હેજ કરો, ડાઉ ફ્યુચર્સ ઉપર તમે ધ્યાન રાખો. 5,200 નીચે જાય છે સો ડેફિનેટલી એશિયન માર્કેટની વાત કરીએ કે ગ્લોબલ માર્કેટની વાત કરીએ એ થોડા ડાઉન ટ્રેન્ડમાં જતા આપણને દેખાશે. તો આજના ડેટાનું વેઇટ કરો, કોશિયસલી તમે ટ્રેડ કરો અને આજે મેઇન તો આપણે ત્યાં પણ મંથલી એક્સપાયરી છે તો માર્કેટમાં વોલેટિલિટી એક્સપેક્ટેડ છે.